ધાનેરા તાલુકાની કિંમત પ્રાથમિક શાળાના બાળકો માટે આજનો દિવસ ખૂબ જ આનંદમય રહ્યો હતો. એક કંપની દ્વારા શાળાના તમામ બાળકોને સ્કૂલના ગણવેશ સાથે કીટ મળતા બાળકો હરખાઈ ઉઠ્યા હતા. કહેવાય છે કે શિક્ષણ માટેનું દાન એ સૌથી મહત્વનું મનાય છે. બસ આ ઉદ્દેશથી જ એક પેટ્રોલિયમ કંપનીના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કિંમત પ્રાથમિક શાળાના 600થી પણ વધારે બાળકોના દિલ જીતી લીધા હતા. ગુજરાતના મુંદ્રાથી પંજાબના ભટિંડા સુધી પેટ્રોલિયમની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ કંપની પાઇપલાઇન પસાર થતી હોય તેવા વિસ્તારની નજીકમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને મદદ કરતી હોય છે. જેને પગલે આજે આ કંપનીના અધિકારીઓ કિંમત પ્રાથમિક શાળા પર પહોંચી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ગણવેશ, સ્કૂલ બેગ, બૂટનું વિતરણ કર્યું હતું. બાળકોને નવી સ્કૂલ બેગ, નવા કપડાં, નવા બૂટ અને મોજા સહિત પુસ્તકો મળતા બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ત્યારે આવા મોંઘવારીના સમયમાં પણ આ કંપની દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને ભેટ આપવામાં આવતા શાળા પરિવાર તેમજ ગામના આગેવાનોએ દાતાનું સન્માન કર્યું હતું. કિંમત શાળાના આચાર્યે પણ આજનો દિવસ બાળકો માટે ખૂબ જ મહત્વનો હોવાનું જણાવ્યું હતું. આજનો દિવસ કિંમત પ્રાથમિક શાળા માટે ખૂબ જ શુભ રહ્યો છે. આજના દિવસે શાળાના તમામ 611 બાળકોને અહીં કિંમત મુંદ્રા ભટિંડા પાઇપલાઇન જે છે એ પાઇપલાઇન કિંમત ગામમાંથી પસાર થઈ છે. તેના પદાધિકારીઓ, અધિકારીઓ અને સર્વે સિક્યુરિટી સ્ટાફ મારી શાળામાં ઉપસ્થિત રહી તમામે તમામ બાળકોને સ્કૂલ બેગ, એક જોડી ડ્રેસ, નોટબુકો, બૂટ મોજા, આમ અંદાજે એક બાળક દીઠ 1500 આજુબાજુની વસ્તુની જે એમને આ કંપની HPCL કંપની તરફથી આ શાળાને ખૂબ જ ભેટ મળેલ છે. તો આજના દિવસે આ કંપનીના તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને સિક્યુરિટી સ્ટાફનો હું શાળા પરિવાર વતી હું ખૂબ જ સ્વાગત કરું છું અને તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજના શુભ પ્રસંગે અમારા વીકે ન્યૂઝ ચેનલના પત્રકાર શ્રી રમેશભાઈએ પણ આ કાર્યક્રમ ખૂબ જ અમને સફળ બનાવ્યો તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર.